હવે આપણે ખૂબ જ મહત્ત્વના એવા ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પાઠની વાત કરવાની છે, અને તે પાઠનું નામ છે કુદરતી વનસ્પતિ. આ કુદરતી વનસ્પતિ એ માનવ જીવનની અંદર ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ ધરાવે છે. એમ કહી શકાય કે વનસ્પતિ વગર માનવ જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલે વનસ્પતિ એ માનવ જીવન માટે આવશ્યક કુદરતી તત્વ ગણાવી શકાય. એ પ્રાચીન સમયના આપણા કોઈ પણ ગ્રંથો હોય તો એ ગ્રંથોની અંદર પણ આ વનસ્પતિનો ખૂબ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણી કુદરતી જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર કુદરતે ભરપૂર એ વિવિધતા બક્ષી છે, અને આ વિવિધતાને કારણે જ દુનિયાની અંદર ભારતનું સ્થાન એ 10મું અને એશિયા ખંડની અંદર 4થું સ્થાન જોવા મળે છે. સાથે સાથે આપણે પ્રશ્ન એ થાય કે જંગલો એટલે શું? તો સૌથી સરળ યાદ રહી જાય એવી વ્યાખ્યા જો કરીએ તો તે છે વૃક્ષોના ઝુંડને, સમૂહને અથવા સંકુલને જંગલો કહેવામાં આવે છે. અને આ જે વૃક્ષો છે એમાં કુદરતી રીતે આપમેળે ઉગતા જે છોડવાઓ છે, વનસ્પતિઓ છે, એનો સમાવેશ થાય છે. એટલે કે વૃક્ષો માનવીની સહાયતા વગર ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીશું કુદરતી વનસ્પતિની. તો કુદરતી વનસ્પતિ છે એ તેની વિવિધતાને આધારે જુદા જુદા ભાગોની અંદર એ વિભાગ પાડવામાં આવેલા છે. જેમ કે ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ, ભેજ વગેરે જેવા પરિબળો એ કુદરતી વનસ્પતિની અંદર મુખ્ય ભાગ ભજવે છે. કુદરતે કોઈ જગ્યાએ સમાનતા બક્ષી નથી. કોઈક જગ્યાએ પર્વતો છે તો કોઈ જગ્યાએ ખીણ પ્રદેશ છે, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ છે તો કોઈ જગ્યાએ રણ છે. આવી વિવિધ ભૂપૃષ્ઠતાને કારણે જ ભારતની અંદર એ કુદરતી વનસ્પતિ જુદી જુદી જોવા મળે છે. તેવી જ રીતે જો જમીનની વાત કરવામાં આવે તો જમીનની અંદર પણ વૈવિધ્ય જોવા મળે છે. કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પર્વતીય જમીન, પહાડી જમીન, દલદલીય જમીન, આવી જુદા જુદા પ્રકારની જમીનોને કારણે વનસ્પતિ પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. આ ઉપરાંત ભારતની અંદર હિમાલય હોય કે દરિયા કિનારો હોય, બધી જ જગ્યાએ તાપમાન અને ભેજની અંદર એ વિવિધતા જોવા મળે છે, અને તેને કારણે ત્યાં ઉગી નીકળતી વનસ્પતિ પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જે જગ્યાએ સૂર્યપ્રકાશ વધુ હોય, ત્યાર પછી ડુંગરાળ પ્રદેશ હોય, તે વિસ્તારોની અંદર ઝડપથી અને ઊંચા વૃક્ષો થતા જોવા મળે છે. આ ઉપરાંત સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય ત્યાં વનસ્પતિના છોડનો વિકાસ ઓછો થાય છે. આમ આપણે કહી શકીએ કે આવા અનેક પરિબળોને પરિણામે ભારતીય જે કુદરતી વનસ્પતિ છે તેની અંદર વૈવિધ્યતાપૂર્ણ એ જોવા મળે છે, એટલે કે વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે, જેમાંથી આપણે વાત કરીએ તો 450 પ્રકારના વૃક્ષો એવા પ્રકારના છે જે વ્યાપારી દ્રષ્ટિએ આપણને ઉપયોગી છે. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે લગભગ વિશ્વની ફૂલના છોડ થાય છે તેના 6% ગણી શકીએ. ભારતની અંદર જુદા જુદા પ્રકારની જે વનસ્પતિઓ થાય છે એમાં હંસરાજ, સેવા, કુંજ વગેરે જેવા પરિબળો અને ફૂલોનો સમાવેશ કરી શકાય. આયુર્વેદિક દ્રષ્ટિએ ભારતની અંદર 2000 પ્રકારની ઔષધીય વનસ્પતિનું વર્ણન કરવામાં આવેલ છે. એટલે કે કોઈને કોઈ
वनस्पति छे ये दवा तरीके उपयोग में लेवामां आवती होय एवी वनस्पतिओ जेम के अशोक होय, तुलसी होय, लीमड़ो होय, सर्पगंधा होय के बेड़ा के हरडे होय आवा अनेक प्रकारना छोड़ छे ते दवा तरीके उपयोग में लेवामां आवे छे। तो एवी औषधि दवा तरीके उपयोग में लई शकाय एवी 2000 प्रकारनी औषधिओ भारतनी अंदर थाय छे जे अपना प्राचीन आयुर्वेद शास्त्रनी अंदर उल्लेख करवामां आवेल छे।